જનક વાત કરીએ તો ઉપરવાસમાં જે ભારે વરસાદ થયો તેની અસર વડોદરા શહેરમાં જોવા મળી રહી છે વડોદરા શહેરની મધ્યથી પસાર થતી વિશ્વામિત્રી નદીની જળ સપાટી તેની ભયજનક સપાટી કરતાં ઉપર ચાલી રહી છે જેના કારણે નદીની પટની આજુબાજુમાં જે પણ કોઈ વિસ્તાર હતો તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો એ વિશ્વામિત્રી નદીના કે જે લગભગ અગિયાર મહિના સુધી સૂકી ભટ્ટ ચાલતી હોય છે અથવા તો તેમાં નજીવું પાણી હોય છે પરંતુ જ્યારે ચોમાસામાં ધાર વરસાદ થયો ધાર વરસાદ મધ્ય ગુજરાતમાં થયો પંચમહાલ જિલ્લામાં થયો પાદરામાં થયો વડોદરા જિલ્લામાં થયો ઉપરવાસમાં જે વરસાદ થયો દેવ સરોવરમાંથી જે પાણી છોડવામાં આવ્યું પ્રતાપ સરોવરમાંથી જે પાણી છોડવામાં આવ્યું અને છેલ્લે આજવા સરોવરમાંથી જે પાણી છોડવામાં આવ્યું તેની અસર વિશ્વામિત્ર નદીમાં જોવા મળી રહી છે ઘોડાપુર આયા હોય તેવા દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે અને નદી જે માતાનું સ્વરૂપ છે પરંતુ જ્યારે નદી પોતાની હદ ઓળંગીને બહાર નીકળે એટલે કે જે નદીનો પટ ખરો તેનાથી તે બહાર નીકળી તો આજુબાજુમાં જે પણ કોઈ વસ્તુ હતી તેને સંપૂર્ણ તહસ નહસ કરી નાખી છે ઉર્મી સ્કૂલના દ્રશ્યો આપણે દર્શાવવા માગ્યા કે જેનો પહેલો માળ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂકેલો છે નદીની પટમાં જે લોકોએ પોતાના આવાસો બનાવ્યા હતા જે ઝૂંપડપટ્ટી બનાવી હતી તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને ન માત્ર વડોદરા શહેરનો ઉર્મી અને સાવળીસમા રોડ વિસ્તાર સંપૂર્ણ શહેરમાંથી આડી અવડી રીતે વિશ્વામિત્રી નદી પસાર થઈ રહી છે અને જ્યાં જ્યાં નદી પસાર થઈ રહી છે ત્યાં સંપૂર્ણ રીતે તે વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે વડોદરા શહેરના માર્ગો આજે વિશ્વામિત્રીનું સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે થોડી વાર જે જરા દ્રશ્યો બતાવ્યા કે જે બ્રિજની બાજુમાં જે લોકોએ પોતાના વ્હીકલો પાર્ક કર્યા હતા તે નદીના પાણીના પ્રવાહમાં તણાઈ જતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એટલે કે વિકરાળ સ્વરૂપ વિશ્વામિત્રીનું વડોદરામાં જોવા મળી રહ્યું છે જનક ગૌરવ અનાજથી અંદાજ શું લગાવી શકાય કે વડોદરાની પરિસ્થિતિ હજુ પણ જે વરસાદ વરસ્યો છે મોડી રાત્રે હજુ પણ બગડશે ચોક્કસ એવું કહી શકાય જેના કારણ કે જે રીતે મધ્ય ગુજરાતમાં ગઈકાલે વરસાદ વરસ્યો અને આજે પણ સવારથી જે એવી રીતે વરસાદ વરસી રહ્યો છે તે દર્શાવે છે કે પાણીનું સ્તર કેટલું ઝડપથી ઉપર વધી રહ્યું છે જે સ્થાનિક લોકો સાથે વાત થઈ તેઓએ સ્પષ્ટ કહ્યું કે વર્ષ બે હજાર સત્તરમાં વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી પણ એ પૂરની સ્થિતિ આવી ન હતી માત્ર ઉર્મી બ્રિજ સુધી જ પાણી હતા આજની વાત કરીએ તો ઉર્મી બ્રિજથી લગભગ પાંચસોથી સાતસો મીટર આગળ એટલે કે સમાસાવલી રોડને અવસર પાર્ટી પ્લોટ કરો ત્યાં સુધી પાણી પહોંચી ચૂક્યા છે મહત્ત્વની વાત છે કે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓ કેટલાક ચોક્કસ કામઝર કેટલાક ગામનો વીજ કાપ કરવા માટે કારણ કે જો ચોમાસું હોય ને વીજ કાપ કરવામાં ન આવે તો કોઈ મોટી હોનારત થઈ શકે છે એના માટે પોતાના સ્ટેશન તરફ જતા હતા તો તેઓ ટ્રેક્ટર લઈને જતા હતા તેમ છતાં ત્યાં સુધી પહોંચી શક્યા ન હતા ગઈકાલે મધ્ય ગુજરાતમાં જે વરસાદ થયો પંચમહાલમાં વરસાદ થયો મોરવા આડપમાં વરસાદ થયો પાવાગઢમાં વરસાદ થયો ગોધરામાં વરસાદ થયો પાદરામાં જે વરસાદ થયો તે વરસાદ સરેરાશ બાર ઇંચ કરતાં વધારે વરસાદ છે એટલે બાર ઇંચને ફૂટની રીતે જોઈએ તો એક ફૂટ કરતાં વધારે વરસાદ ગઈકાલે પડ્યો છે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે ઉપરના ત્રણ સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે દેર સરોવરમાંથી જે પાણી છોડાયું તે પ્રતાપ સરોવરમાં પહોંચ્યું પ્રતાપ સરોવરમાંથી જે પાણી છોડાયું તે આઝવા સરોવરમાં પહોંચ્યું અને ત્યાંથી જે પાણી છોડાયું તે વિશ્વામિત્રી નદીમાંથી પસાર થઈ રહ્યું છે ગઈકાલે મોડી રાત્રે એક કલાકે વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થવાની શરૂઆત થઈ હતી અને વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી આ દ્રશ્યો તમે ફરી એકવાર બતાવવામાં આવીશ કે નદી જે અત્યારે હાલ સંપૂર્ણ ઘોડાપુર નદીમાં જોવા મળી રહ્યા છે નદીની આજુબાજુનો પટ ખરો તે કહી શકું મુશ્કેલ છે કે નદીનો પટ કયો અને બાજુનો ભાગ કયો કારણ કે સંપૂર્ણ જળમગ્ન થઈ ચૂક્યું છે એક સરખી તમામની જોવા મળી રહી છે જે મકાનો છે તેમાં પાણી ઘૂસી ગયા છે જે દુકાનો છે તેમાં પાણી ઘૂસી ગયા છે જે પાંચ માળની સ્કૂલ છે ઉર્મી સ્કૂલ તેનો પહેલો એટલે ગ્રાઉન્ડ ફ્લોર સંપૂર્ણ પાણીમાં ડૂબી ચૂક્યું છે બતાવી છે કે હજુ પણ જો ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવશે

પાણી પાણી ઘૂસી ગયા છે અને લાખો કરોડો રૂપિયાનું નુકસાન પણ આ પાણી કરાવી રહ્યું છે લોકોના ટુ વ્હીલર ફોર વ્હીલર લોકોના ઘરોના અંદર રસોડાની અંદર પાણી ઘૂસી ગયા છે નીચાણવાળા વિસ્તારોની વાત દૂર રહી પોષ વિસ્તારોની અંદર જ્યાં મકાનો ઊંચા ઊંચા હોય છે ત્યાં પણ જુઓ કે એ ઘરોની અંદર પણ પાણી ઘૂસી ગયા છે તો વડોદરાની અંદર જે થોડા વર્ષો પહેલાં ઓગણીસની અંદર જે વરસાદ વરસ્યો હતો એ જ પરિસ્થિતિનું નિર્માણ હાલમાં થઈ રહ્યું છે